सदानन्दाम्बो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारा वार सकल श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मुरतिर् जयति स हि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्ननाम्बुजम्

શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની જય બધા ભક્તોને થી જય સ્વામિનારાયણ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ રામસરણજીને કથા કે છે મહારાજના બાળ ચરિત્રો ની વાતો કરે છે છપ્પન મો તરંગ સમાપ્ત થયો છે સત્તાવન અખાત્રીજ નો દિવસ આવ્યો શું કરે છે ભગવાન સંત હરિજન સરવે સુ થઈ સાવધાન મહારાજ શ્રી ના મામી છે ગૌરીબાઈ જેનું નામ નિજ ઘરે રસોઈ કરી જમાડ્યા શ્રી ગણશ્યામ અખાત્રીજ નો દિવસ છે મહારાજ શ્રી એટલે કે ઘનશ્યામ મહારાજ ગૌરી મામી છે એમને ઘેર જેન રસોઈ જમે છે શું જમ્યા તો કે પૂરી ને દહીં વડા જમ્યા લો કચોરી બનાવી દીધી મામીએ અને વડા જમાડ્યા એવી રીતે ઘણા બધા પ્રકારના ભોજન જમાડ્યા મહારાજને જમવા માટે જમાડી અને પછી ચાંદલો કર્યો ડગલી આપી ટોપી આપી ધોતી આપી ધોતી પહેરાવી સરસ મજાની ડગલી પહેરાવી માથા ઉપર ટોપી પહેરાવી અને ગૌરી મામીએ ચાંદલો કરી દીધો પટ પ્રેમ થકી કર્યો આદર સત્કાર પગે લાગી મોકલી દીધા ત્યાંથી પોતાને દ્વાર પછી પૂજન કરી પગે લાગી પછી મોકલી દીધા ઘેર કે હવે તમારે આવે જીવન સુવાસી બોલ્યા છે વચન રસોઈ કરી જોઉં છું વાટ તમે ક્યાં કરી આવ્યા ઘાટ કોને વસ્ત્ર પહેરાવ્યા તમને કૃપા કરી કહો અમને કેને ઘરે કર્યા છે ભોજન સાચે સાચું બોલો ભગવન સુવાસિની ભાભી એ રસોઈ કરી છે પણ ભૂખ્યો હોય એના ચહેરા પર દેખાય કે આ ભૂખ્યો છે પણ આ તો જમેલો હોય એવો તાજોમાં જો દેખાય છે અને એમાં પાછા કપડા નવા પહેરેલા છે સુવાસીની ભાભી કે આ કોને ઘેર જઈને પહેરી આવે ક્યાં તમે ભોજન કર્યું છે હાચે હાચું બોલો પ્રભુ બોલ્યા નહી કાઈ મુખે ગયા આંબલી હેઠે તે સુખે ચોતરા પર પોડ્યા જઈને પ્રભુજી શૂન્ય મોન થઈને ભાભી આવું પૂછ્યું તો ઉપરથી ઉપાધિ એ થઈ કે થોડા જમીન ચોતરા ઉપર જઈને પોઢી ગયા આંબલી નીચે કશું જ બોલ્યા નહીં કઈ જવાબે દીધો નહીં રેવતી જે થયા છે ઉદાસ કરવા લાગ્યા મન ત્યાંથી આવ્યા છે પાસ હવે આ રીસાઈ નાના છોકરાના ટેવ જ હોય ઘણાના રીસામના સ્વભાવ હોય ને એને રિસાવાનું કારણ એટલું જ હોય કે એ રીસાઈ હામેવાળાની અંદર એને હેત તો હોય જ સુવાસીની ભાભીમાં ઘનશ્યામ મહારાજ ને હેત છે જ ઘણા નાના બાળક હોય તેને એની માં વાલી હોય પણ છતાંય રીસામનું એવું કરે કે માને દુઃખ થાય એટલે ફરી એનું ધાર્યું કરે છોકરો રીસાય શા માટે કારણ કે એ એક એક આ વખતે એવો પરચો પૂરું કે મારી માને ખબર પડી જાય કે જો હું આવે ફરી વખત આવું કરીશ તો આવી રીતે રીસાસે એટલે મારી જોડે માથાકૂટ કરે નહીં અને મારું ધાર્યું બધું થાય રીસાઈ એવી જ જગ્યાએ વ્યક્તિ કે જે જગ્યાએ એને ખબર છે કરવાનો છે જ્યાં આગળ ગરજ હામેવાળો કરે એવો ના હોય ને ત્યાં એક જ વાર રીસાય બીજી વખત ભૂલી જાય રીસાવાનું કે મરી ગયા કે તમે એને ભૂખ્યો રહેને ખાવાનું પૂછવા જ ના જાવ બરાબર ત્રણ ચાર દિવસ પૂછો જ નહીં તો ફરી જો રીસાય તો એ દીકરો પણ ખબર હોય કે રીસાયો છે એટલે અગિયાર વાગે સવારના અગિયાર વાગે રિસાવ્યો હોય તે હાડા અગિયારથી એને ત્યાં આંટા મારવાના ચાલુ કરી દે એની માં બેટા જમી લે થોડું લઈ લે હાલને ફરી આવે તને લાવી દઈશું આમ તેમ કરે ને તે એક દાડો આખો દાડો કરે ને એટલે ઓલાના મગજમાં ફિટ થઈ જાય કે જ્યારે આપણે કરવું હોય ને ત્યારે આવું કરવાનું એટલે જેને રિસાવાના સ્વભાવ હોય ને એને પડતો મૂકવાનો એને થોડીવાર પડતો જ મૂકવાનો એ પડતો મૂકી દો તો પાછો રીસાવાનું છોડે એવું થાય પણ હવે એવું છે ને કે મા બાપનો જીવ એવો જવાબદાર વ્યક્તિઓનો જીવ એવો હોય કે ના કોઈ રીસાય તો મનાવા જાય પણ આ તો ભગવાનની લીલા છે ભગવાન રીસાયા છે સુવાસીની ભાભી નજીક જઈને કે છે તમે રીસાના છો કેમ પાછા નાના છે ને એટલે સુવાસીની ભાભી પછી ગલી કરે છે પડખે હાસ્ય કરે શ્રી હરિ પાછા ભાભી ગલી કરે છે નાનો છોકરો હોય અને રસ્તો ના હોય મોઢું બગાડ્યું હોય તો નાના છોકરાને ગલી કરી શકાય પણ ચાલી વર્ણન ગલી કરાય દાદા હા નાના છોકરાને ગલી થાય પણ પાંત્રી ને ચાલી વર્ણો થઈ ગયો હોય પચાવર એને ગલી કેમ કરવી એનો પડતો મૂકો એ જ પછી એ જ ગલી એની તે મહારાજ થોડું થોડું હશે બેઠા થયા છે અંતર જામી બોલ્યા કટાક્ષ માં બહુ નામી પછી હસતા હસતા બેઠા થઈ ગયા તમને કહ્યું તું મે સાક્ષાત તે તો વિસારી મૂકી છે વાત ભમેડો તો મગાવી દો એક મારે રમવા માટે વિશેક મેં તમને કીધું હતું ને ભૂલી ગયા પછી મારે રીસાવું પડે ને મેં ભમરડો લાવવાનો હતો કીધું મારે રમવું છે ભમરડાથી આ બસ નાના છોકરાના રીસામ ના આવા હોય અમારા મોટા ભાઈ ને કહીએ તે તો મારવા આવે શું લઈએ એમ કહી થયા છે ઉદાસ સુવાસીની દરે મન ત્રાસ ત્યારે ભાભી કે તમારા મોટાભાઈને કહેવું તું ને તમને ભમરડો લાવી દેત ત્યારે મહારાજ કે મોટાભાઈને કહેવાય એવું જ ક્યાં છે એનો ગુસ્સો તો આસમાને છે થોડુંક બોલ્યા નથી ને તરત ફટકાર્યો નથી મને એટલે મોટાભાઈને તો કંઈ કહેવાય જ નહીં મને મારવા આવે છે હું એની પહેલ લેવાનું મારે એમ કરીને પાછા ઉદાસ થઈ ગયા એવું બોલીને ભાભી એ બીડ્યા હૃદય સાથ બોલ્યા મસ્તકે ફેરવી હાથ મારી ભૂલ થઈ મહારાજ ક્ષમા કરો એ તમે કાલે લાવી આપીશું જરૂર એવો વિશ્વાસ રાખજો ભાભી કે સારું તમાર ભાઈ નહીં કહું બસ હું જ ભમરડો લાવી દઈશ એમ કરી ઘનશ્યામ મહારાજને છાતી સાથે ચાંપી દીધા મસ્તક ઉપર હાથ ફેરવા લાગ્યા સુવાસીની ભાભી કેટલા ભાગ્યશાળી છે કે જેને જેને સર્વ અવતારના અવતારીને ગલી કરવા મળે આવડા મોટા નારાયણ કે જેની આગળ અનંત ઈશ્વરો હાથ જોડીને જેના ચરનાર વિંદની રજને લે એવા પુરુષોત્તમ નારાયણને માથે હાથ ફેરવવાનો અવસર જે પુરુષોત્તમ નારાયણ બધાના માથે હાથ ફેરવે એના માથે સુવાસીની ભાભી હાથ ફેરવે જે પુરુષોત્તમ નારાયણ બીજાને ગલી કરી દે એના પેટમાં સુવાસીની ભાભી ગલી કરે આ જ ભાગ્ય ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થાય છે કાર્યાનીના પાંચમામાં મહારાજ કે ભગવાનના જે પ્રેમી ભક્ત છે એને લાલ લડાવવા માટે ભગવાન પૃથ્વી પર પ્રગટ થાય છે અધર્મનો ઉચ્છેદ કરવો એ તો બધું સાઈડ બિઝનેસ છે થયો જ જાય ભક્તોને લાલ લડાવતા જાય એની ભેગા ઓલું થઈ જ જાય પણ આવા ચરિત્રો મહારાજ કરે એને આપણે અત્યારે ગાઈએ તો આપણને પણ એનું સુખ આવે એવું સુની પછી ભાભી કે કાલે ચોક્કસ મારો વિશ્વાસ રાખો કાલ તમારો ભમરડો આવી જશે એવું સુની થયા પ્રસન્ન વાલીડો બોલ્યા મુખે વચન ગૌરી મામીએ મુને જમાડ્યો વસ્ત્ર આપી આનંદ પમાડ્યો આવે જવાબ દીધો કારણ કે મૂડ આવી ગયો ને હવે પેલા મૂડ આઉટ થઈ ગયો તો ટાવર પકડતો નહતો હવે પકડાઈ ગયો એટલે તરત પછી આનંદમાં આવી ગયા એટલે કે મા ભાભી મને તો ગૌરી મામીએ જમાડ્યો આ બધા વસ્ત્ર એને આપ્યા કચોરી જમાડી તી પૂરી જમાડી તી બધું સારા સારા બધા મેવા મીઠાઈ જમાડ્યા હતા અને અમારી પૂજા પણ કરી તી વળી પૂજા કરી છે અમારી ભાંગી નાખી આ ભ્રાંતિ તમારી સુવાસીની બાઈ રાજી થયા એવા થકા સદન ગયા ભમેડાનો વિશ્વાસ દારી કૃષ્ણ પોડી ગયા સુખકારી સાનો વિશ્વાસ કાલે ભમરડો મળવાનો છે નાના છોકરાને કઈ તમે કોને કે તને આ લાવી દઈશું ગેમ લાવી દઈશું ફોન લાવી દઈશું એટલે તમારે એના મગજમાં એ રટન ચાલુ થઈ જાય આપણે નાના હતા ત્યારે થોડું વિચારીએ તો ખ્યાલ આવે કે પછી એ મગજમાં એ રમ્યા જ કરે કે કાલ મળવાનું છે કાલ મળવાનું છે એ પહેલાં હો દે આપણે મોટા થયા મોટું ગોતી આજે આજે આપણા ભમરડા મોટા થઈ ગયા હોય થોડા બરાબર આપણને ખબર હોય કે જાન્યુઆરીની પચીસ તારીખે મળવાનું છે તો દાદા વાટ જોવાય કે નહીં પછી નહીં અને ચોવીસે રાતે તો થાય જ કે કાલ હવારની પચીસ થાય એટલે આ વસ્તુ આપણા હાથમાં હશે આવું થાય અત્યારે ભમરડા મોટા થઈ ગયા જયારે થયો છે પ્રાતઃ કાળ વેલા ઉઠ્યા છે પરમ કૃપાલ વેલા ઉઠી ગયા છે આમે વેલા ઉઠવાની ટેવ ભગવાનને તો હતી જ પણ જીવને કઈ મળવાનું હોય તો વહેલો તો જાગી જાય થોડો બહિર જઈને પોતે આવ્યા ની ચરણ કર ધોવરાવ્યા લાવ્યા બાજોઠ તેહજ બાઈ પૂર્વ મુખે ડાળી દીધો ત્યાંય તેના ઉપર બેઠા જીવન વર્ણિએ કર્યું દંત દાવન આવ્યો વાળંદ સુસ્તી એ નામે ક્ષૌર કરાવ્યું શ્રી ગણ શ્યામે બહિર જઈને ભગવાન આવ્યા ભાભી એને બાજોટ નાખી દીધો પૂર્વ મુખે મહારાજ બેઠા ધાવન વિધિ દાતન કરવા લાગ્યા ત્યાં આગળ એક સુસ્તી નામનો એને મહારાજનું મુંડન કર્યું વાળ બધા હરખા કર્યા નારાયણ સર ભગવાન શ્રીપતિ ગયા કરવા સ્નાન નાતા નાતા વીતી ગયો પોર ઘેર ના આવ્યા શ્રી ધર્મ કિશોર નારાયણ કલાક થયા ઘેર જ્યારે ન આવ્યા ત્યારે ધર્મ પિતા ત્યાં નારાયણ સરોવરે પ્રભુજીને બોલાવા ગયા ધર્મ દેવ ગયા જ્યારે નાવા તે સાથે પ્રભુજી ઘેર આવ્યા નિત્યવિધિ કર્યો છે નિરાતે પાઠ પૂજા કરી બહુ ભાતે ભગવાન નાના હતા ત્યારથી પૂજા કરતા પાંચ વર્ષનો છોકરો થાય એનાથી હમજન ભલે એને થોડી ઘણી જ હોય તોય રોજ પૂજા એ પેટી એની અલગ રાખીને કરાવી જોઈએ ઘણા બધા ભક્તો કરાવે છે કારણ કે એને બાળપણથી ટેવ પડે તો મોટો થાય આઠ દસ વર્ષનો હમજનો થાય તો પૂજા કરે પણ પહેલેથી આપણે વાટ જોઈએ કે બાર પંદર વર્ષનો થાય ત્યારે પછી આપણી પૂજા કરે આપણે એની કરવી પડે ગયા નાવા મહારાજ એમની સાથે આવ્યા પૂજા કરી પછી જમવાને બેઠા જીવન જમી તૃપ્ત થયા ધર્મતન ચડું કરી ઉઠ્યા લબેલો બાર ને આવ્યા સુંદર છેલો

એનો એક દીવાન હતો એના મનમાં બહુ અભિમાન હતું છપ્પયાપુરમાં સિપાહીઓ સાથે એ આવ્યો છે ત્યાં મોતી આવ્યો પકડવા આડે રામને કબજે કીધા બેઉ હાથ તેના બાંધી દીધા મોતી મન પકડવા આવ્યો છે કઈક થોડો ઘણો કઈક ગુનો થયો હશે વાંકમાં આવ્યા હશે એટલે આવીને મોતી મામાના બે હાથ એને પકડી લીધા હાથ કડી પહેરાવી દીધી કબજે કરીને ચાલ્યા મામો થાય મન દિલગીર જોયું ભાને જના સામું ધીર બાને જે દેખાડ્યો છે પ્રતાપ તર ટાડી નાખ્યો છે સંતાપ મોતી મામન જ્યારે પકડીને લઈ જાય ત્યારે ગનશામ મહારાજ બાજુ જોવા લાગ્યા અને ઘનશ્યામ બાજુ મનોમન કે છે અલ્યા ઘનશ્યામ તું ભગવાન છે બાપા અમને બચાવ તો ખરો હૃદયમાં વિચાર્યું આવું ભગવાન તો સંકલ્પ જાણી જાય અને આ તો મામા છે તરત જ હાથ તે ગયા જાને સંકલ્પની દોરી તૂટી રામ રૂઠે તેને કોણ રાખે પ્રભુ બેલી તેને કોણ ચાખે રામ રૂઠે એને કોણ રાખે જો ભગવાને ધાર્યું હોય કાનું હવે કાઢી જ નાખવાનું છે નિકંદન તો એને કોઈ ગમેવો બચાવ આવે તો બચે નહી અને ભગવાન જો સહાયમાં હોય તો કાળ કર્મને માયા આવે તો એનું ભૂંડું કરી શકે નહી દીવાને દેખ્યા ત્યાં યમદૂત મોટા વિકરાળ મજબૂત કાળા કાજળ સરખા દેહ શસ્ત્ર બાંધીને આવ્યા છે તેહ દીવાને જોયા ને આ તો મોટા જમદૂત આવે સૈન્ય સહિત જે કાર એવું દેખે ભયંકર બારી દોડી દોડીને મારવા આવે કોણ બચાવે બરનીપુરનું એ દિવાન ઓલા યમદુ તો દોડી દોડીને હામા મારવા આવે એને કોણ બચાવે સૈન્ય સહિત કારભારી આવું દેખે ભયંકર ભારી દોડી દોડીને મારવા આવે પછી ભય પામીને નાઠો તે ભૂર પ્રાણ લઈને પાપી જરૂર છિન્ન ભિન્ન થયું સૈન્ય સર્વ ગાળી નાખ્યો છે એમનો ગર્વ અભિમાન બધું ઉતારી નાખ્યું ભરવા ભગવાન તો ગર્વ ગંજન જ છે ગર્વ રાખે એના ગર્વને ભગવાન ઉખાડે છે છુપયા પૂરના વાસી લોક થયા સુખી ટળી ગયો શોક પામ્યા આશ્ચર્ય શ્યામ સખા સંગ લઈ અભિરામ ઈશાન ખૂને નરેચા ગામ તેના સમીપ માં ગયા શ્યામ ઈશાન ખૂના ની અંદર નરેચા ગામ છે ત્યાં પછી ભગવાન ગયા ત્યાં છે જાંબુના વૃક્ષ ફળ પાકી રહ્યા છે અનેક સખા સહિત તૈયાર થયા જાંબુડા ખાવા સારું ત્યાં ગયા ત્યાં આગળ જાંબુડાના વૃક્ષ હતા અને જાંબુડા ખાવાની ઈચ્છા થઈ એટલે મહારાજે કહ્યું કે જેને જાંબુડા ખાવાનું મન થયું હોય એ બધાય અમારી પાસે આવો અને જ્યાં પાસે આવ્યા બધા પછી મારા જે હાથ વધાર્યા નીચે ઉભા ઉભા જ હાથ વધાર્યા જાંબુડા ની પકડી છે ડાળ બેઉ હાથ વડે કાળ હલાવીને જાંબુ હેઠા જ પાડે સખાઓને સુખેથી જમાડે હાથ વધાર્યા નીચે ઉભા ઉભા જ જાંબુડા હલાવીને પાડ્યા સખાને ખવડાવ્યા જેને જેટલા જમવા હોય સારી પેઠે આવી વળી ખોળા ભરી લેજો ખાતે નારાયણ રાતે ખાજો ભાઈ જામુડા બહુ પાકા છે મીઠા છે તમારેથી જેટલા અહીં જમાય એટલા અહીં જમો ને પાછા ખોળામાં ભરી લેજો એટલે હા જુદી આલે એવામાં આવ્યા છે રખવાળ તેને વ્યાપી ગયો ગનો કાળ જે સ્ટીકા લીધી છે કર માય આવ્યો દોડીને મારવા ત્યાંય રખેવાડ આવ્યો આ તો કોકના જાંબુડા હલાવ્યા છે ઘરના વતો સારું પાણી બાની જ પાવાની નહીં અને સીધો આવીને જામુડો હલાવવાનો તો ઓલો રખેવાડ એટલા આમ પહોંચી ગયો ત્યાં તેને આવતો દેખ્યો પ્રભુએ કર લાંબો વધાર્યો વિભુએ હાથ લંબાવો લો એને આવતો જોયો અને મારા હાથ લંબાવ્યો એવામાં આવ્યો છે રખવાડ એને વ્યાપી ગયો ગનો કાળો જીષ્ટિકા લીધી છે કર્યો દોડી ને મારવા ત્યાં લાકડી હાથમાં લીધી છે અને મારવા માટે દોડતો દોડતો આવે છે એને જ્યારે પ્રભુએ આવતો દેખ્યો ત્યારે કર લાંબો વધાર્યો મહારાજે હાથ લાંબો કર્યો હાથ જાલીને પાછો હઠાવ્યો ધરની પર તેને દસાવ્યો મહારાજે લાંબો હાથ કરીને દૂરથી થી જેનો હાથ જાલી એને પૃથ્વી પર પછાડી દીધો તેનો ઉતારી ગયો છે હાથ બોલો હાથ ઉતારી નાખ્યો જાંબુડા કોકને ખવડાવવાના એની અંદર આ ભગવાનની લીલા ઓલાનો હાથ ઉતારી નાખ્યો તેનો ઉતારી ગયો છે હાથ ચક્રી ખાઈ પડ્યો પૃથ્વી માથ તે સમય હરિ કૃષ્ણ કૃપાળ સખા સહિત નાઠા તત તાડ ઓલાને ચક્કર ખવડાવીને ફેરવીને હેઠો નાખી મારા ત્યાંથી મિત્રો સહિત ભાગ્યા હા આ બધી ભગવાનની લીલા ખાલી સંભળાય આવું કરાય નહીં આપણે કોકનો જામુડો હલાવીને જો કરવા જઈએ તો ઉપાધિ થઈ જાય એવું છે આ તો ભગવાન કરે જીવના કલ્યાણ હોય આના હાથ ઉતારીને એના કલ્યાણ કર્યું સ્પર્શ તો થયો એને ચક્કર ખવડાવીને એના લગ ચોરા ચક્કરો કાપે એટલે ભગવાનની કલ્યાણ કરવાની રીત બહુ અલૌકિક હોય એ લીલાને ખાલી સંભળાય ભગવાન જે કરે એ કરાય નહીં ખાલી એને ગવાય અને સંભળાય પછી બે ઘડી આવ્યા છુપયા પૂર પાવન ગય પોતા પોતાને સદન છાના જાણે નહી કોઈ જન આવું કામ કરીને આવો પછી કઈ આમ રૂઆબ બંધ ના આવે એ તો ધીરે રહીને પાછલા પગલે આવી અને જ્યાં ઓરડો હોય ને આવીને ઊંઘી જવાય એવું હોય જ્યારે છોકરાએ કઈ ખોટું કર્યું હોય ને ત્યારે બહુ ડાયો થઈ જાય એટલો બધો ડાયો થઈ જાય ઘરમાં ક્યારે આવીને ઊંઘી જાય તમને ખબર ના પડે પછી ઓલી કોકની માં ગોતતી ગોતતી આવે કે તારો રોયો અહીં આગળ તારો લાલો આવ્યો હતો તારો મુનિયો આવ્યો હતો ને મારા છોકરાને આમ કર્યું ના તોડી નાખ્યું ત્યારે એની માં ગોતવા જાય કે તો હજુ ઘેર જ નથી આવ્યો હું ઘેર નથી આવ્યો ઘરમાં જ હું હોય કારણ કે એ દિવસ ડાયો કેમ થઈ ગયો ખોટું કરીને આવ્યો છે એટલે માણસ થી જયારે ખોટું થાય ને ત્યારે એને બુદ્ધિ ના દેવી પડે તમારે એકદમ ડાયો થઈ જાય ગમે એવો અવિવેક વાળો હોય ને એ બહુ વિવેકી બની જાય કારણ કે એને ખબર છે હું ગુનામાં છું બહુ ડાપણ કરાય એવું નથી એમાં છપ્પાયાના બધા આવ્યા હવ હવ ને ઘેર ધીરે ધીરે જતા રહ્યા પછી બે ગળી લાગી છે વાર રખવાડ ઉઠ્યો તે હઠાર કલાકે ઉઠી રહ્યો પોનો કલાક થઈ ગયો ચોવીસ દુની બેતાલીસ મિનિટ ત્યાં હું એવો ચક્કર ખાઈને પૃથ્વી પર જ પડ્યો રહ્યો હતો બે થઈ ગયો હતો એનાથી ઉઠ્યો જ્યારે આવી શરીરની સુધ ઉભો થયો છે મતિ વિરુદ્ધ ખોઈ માં નાખ્યો છે નિજ કર આવ્યો ધર્મ ને ગેર સતવર આવી ધર્મને તે કેવા લાગ્યો તવ પુત્રે મુજ કર ભાગ્યો ધર્મદેવ ને કે ધર્મદેવ ક્યાં ગયો તમારો બોલો ઘનશ્યામ એને મારો હાથ ભાંગી નાખ્યો આજે તો મારે ત્યાં વાડીમાં આવીને જામુડાઈ ખાધા કેટલા મારા જામુડા બગાડ્યા ઉપરથી મારો હાથ ભાંગી નાખ્યો સુતલાળ કવાયો તમારો તેને ભંજવાળ કર્યો મારો જાંબુ ખવાય તે ટીજા બાકીના બગાડી દીધા ખવાય એટલા ખાધા ને બીજા બગાડ્યા આ તમારો ડાયમ ડાયો છોકરો કેવાય ઘનશ્યામ બોલો ધર્મ કહે તમે મારા નાના બાળ કદી જાંબુ ફળ ખાધા હોય ખોટી વાત કહે નહી કોય ધર્મ કોછો ભાંગી નાખ્યો હાથ ધર્મદેવ કે ભાઈ મારો નાનો છોકરો છે જાંબુ ખાધા એ કદાચ મને માનાય કે નાનો છોકરો છે ભૂખ લાગી હોય તમારા ખાય એ તો તમારો હાથ ભાંગી નાખ્યો એ કઈ મગજમાં ઉતરે એવી વાત નહીં તમે કેવડા મોટા અને મારો ઘનશ્યામ કેવડો નાનો ધર્મ કહે તમે રખવાળ પણ કોચો ઝઘડો થઈ જાય ને આ ફળીએ ફળીએ ઘેર ઘેર આવા ઝઘડા તો બહુ હોય અમુક ધમાલી છોકરા હોય ધમાલ કરીને આવે એના મા બાપ માને જ નહીં કારણ કે હવને પોતાનો છોકરો ડાયો લાગે ગમે એટલો નટખટિયો હોય અને વર્ણના વાંદરા ઉતારે એવો હોય પણ પોતાની માને તો પોતાનો છોકરો વાલો લાગે ની મુકેલી એક માયા છે દેહ અને દેહના સંબંધીને વિશે પ્રીતિ ક્યારેય ટળતી નથી ટળે છે જ્ઞાનથી મહારાજ કે અજ્ઞાને કરીને જેમ આગલા વિસારી દીધા છે એમ જો જ્ઞાને કરીને એને વિસારો તો જ એનો સંબંધ ચોખ્ખો ટળે નહીં તો દેહ ને દેહના સંબંધીનો વડના વડવાઈ જેવો એનો સંબંધ કીધો વડના વૃક્ષ જેવો વડ કેવો છે મૂળયું ક્યાં જ ખબર જ ના પડે તમને લીલો દેખાય બોલો ક્યાંય એનું થળિયું ના દેખાતું એ બધે લીલો દેખાય કારણ કે વળવાય જ્યાં વાવો ત્યાંથી ઉગી જાય એ સંબંધ એવો છે એ હેત એવું છે કોઈને પોતાના છોકરાનો અભાવ ના આવે તરત જ બચાવ કરે તમે જો ધમાલી ગમે એટલો હોય તો એમ કે એ તો છે ને થોડો નાનો છે એટલે એવું કરે અરે ભાઈ નાનો પણ આટલું બધું કેમ નો કરે આ નાનો છે તે આટલું બધું ઘણાના ઘરની અંદર તો ઘણા છોકરા એવા હોય કે એને એને કંઈક ના ગમે તો કેરોસીન છાંટીને હળગાવે કશી વસ્તુ ઘરમાં હળગાવે કોકને ગેરજીન કરી આવે તમારે હવે કોકને ગેરજીન કરી આવે ને તમે એના મા બાપને કહો ભાઈ આને આવું કર્યું એ તો નાનો છે ને એટલે પણ આમ કરે એવો નથી તો ખબર નહીં એને એ દિવસ કેમ કરી દીધું આમ કરીને વાતને ઉડાડી જ દે તમે જોજો વાતને આને આપણે ઉડાડી દઈએ કે ખબર નહીં હારું એવું એ કરે નહીં કોઈ દિવસ પણ એવું કરી દીધું એમ તો હું જોઈ લઈશ બસ પતી ગયું જોઈ લેવાનો લેવાનું પછીની વાત એવી તો પચ્ચા ફરિયાદો આવીને જતી રહે એ ગરીબ ભગત છે એના છોકરાએ થોડું થોડું કંઈક ધમાલ કરી કોકને કેર જઈને પછી એ અરિભગતને કીધું ભાઈ આ તમારા છોકરાએ આવી ધમાલ કરી આવું સારું ના કહેવાય એક એક એમાં એવું છે કે મેં નાનો હતો ને ત્યારે જ એને કીધેલું છે કે જો તું કોઈનો માર ખાઈને આવ્યો તો હું તને મારીશ મેં આવા સંસ્કાર આપેલા છે જો તું કોઈનો સ્કૂલમાં માર ખાઈને આવ્યો છે તો હું તને મારીશ ઘેર એટલે ત્યારથી એને એક એવી ટેવ પડી ગઈ છે કે એનું ધાર્યું ના થાય એટલે ગમે તે કરી શકે બોલો આવા રૂડા સંસ્કાર આપી દીધા છે બાળપણના તે આજે પંદર વર્ષે નડે છે અને હવે પચીસ વર્ષે ને પચાસ વર્ષે તો ક્યાં જશે તો ભગવાનને ખબર પેલું આવે છે ને પેલું નાટક કરે છે ને રમતા નહીં રમાડતા શીખે એવું છે આ મેં કીધું પણ આવું થોડું શીખવાડાય તો કે હવે ભૂલ થઈ ગઈ સ્વામી એ દિવસ શું કરીએ એ નાનો હતો ત્યારે મેં આવું શીખવાડી દીધું એ મારી હવે ભૂલ થઈ ગઈ હવે પંદર વર્ષ કે સોળ વર્ષનો થઈ ગયો અત્યારે હવે એના મગજમાં એક જ વસ્તુ ફિટ થઈ ગઈ કે મારું ધાર્યું ના થાય એટલે ગમે તે ધમાલ કરીએ કે ગમે તે કરી શકે ટીવી તોડ નાખે ઘરમાં હળગાવી દે ટોયલેટ બાથરૂમ બગાડ નાખે ગમે તે રસોડું બગાડ નાખે ગમે તે કરે કંટ્રોલ જ નહીં એનું ધાર્યું થવું જ જોઈએ એવું છે

તું રામ પ્રતાપજી કે મૂર્ખા તને બોલતા શરમ નહિ આવતી મારો છોકરો કેટલો નાનો આ મારો ભાઈ કેટલો નાનો અને તું તો પાંત્રી વર્ષ નો પહેલવાન જેવો છે જાને પંજાબી મહાબલવાન તો છે નાનું બાળ તેને ખોટું આરોપે છે આડ રામ પ્રતાપ કે તારું મોડું સંભાળીને બોલ પાંત્રી વર્ષનો પહેલવાન પંજાબી તારું શરીર અને મારો નાનો ભાઈ એ તને મારતો હશે બોલતા નથી થતો વિચાર તું ને લાજ નથી રે લગાર સરય નથી આવતી તને ચાલ્યો જા છાનો માનો તું વાટ બીજા કરનો થાશે આ ઘાટ રામપ્રતાપજી કે ભાઈ આ તારો એક હાથ ઉતરી ગયો છે ખરું આ તો ગેર ગેર ઉપાથી રામપ્રતાપજી કે બીજો ઉતાર ના તારે તો જ ઉભો રહે છે નહીં તો ભાગ અહીંથી ગે નહીં તો તારો બીજો હાથે ઉતરી જશે

રામપ્રતાપજી આમ ચપટી વગાડી હાલતો થઈ જા બાકી બીજો હાથ ભાંગશે ગનશ્યામ ત્યાં હામા એને ઊભા રહીને દૂરથી ઊભા ઊભા હશે ઓલો રખવાડો તો ને એને વધારે ગુસ્સો આવે ગનશ્યામ મહારાજ હશે એટલે હું લઈ લીધું મારે ઘેર આવીને મારી ફરિયાદ કરીને રીસે ભરાનો છે રખવાડ નખ શીખા સુધી ચડ્યો કાઢ કાંઈ ચાલ્યો નહીં ત્યાં ઉપાય ઘણો પસ્તાવો મનમા થાય પસ્તાવો થવા લાગ્યો ક્રોધ ક્રોધ થઈ ગયો છે કે ઘેરાવી નહીં ફાવ્યો નહીં આ તો ઉપાધિ થઈ નાના બાળકે ભાંગ્યો આ હાથ વાત કેસો ન કોઈની ની સાથ લોકોને કેસો તો જાશે લાજ અમે સત્ય કહીએ છઈએ આજ ભાઈ કોઈને કેતો નહીં કે આ છોકરા આટલો નાનો છોકરો મારો હાથ ભાંગી નાખ્યો નહીં તો તારી લાજ જશે મોટો પહેલવાન છે અને લોકોને હસુ આવશે કે આટલો નાનો છોકરો આનો હાથ ભાંગી નાખે કેટલો બળવાનો છોકરો મન સમજી ગયો તે સાર વાત કાઢી નહીં સમજી ગયો કે આ વાત કોઈને કેવા જેવી નથી લાજ થી તે ન બોલ્યો લગાર કરે પસ્તાવા સાથે વિચાર ક્રોધ વ્યાપે ને ત્યારે વિચાર ના આવે જ્યારે વ્યક્તિને કોઈ પણ કોઈ પણ વાતનો આવેગ આવે છે ત્યારે વિચાર રહેતો નથી વિચાર જાય છે હવે બેઠો બેઠો વિચારવા લાગ્યો આ વિચાર બસ મુમુક્ષુનું લક્ષણ એ કે એને આવું થતા પહેલા ખબર પડે થોડો વિચારે આટલો નાનો છોકરો મારો હાથ ખેડવી નાખે તા કઈ સામાન્ય તો હોય નહીં પણ આને આટલો ક્રોધ કર્યો આટલી ધમાલ કરી રામ થોડો પરચો મોઢાથી કીધો બીજો આ તોડવો હોય તો ઉભો રહે છે અહીંયા આગળ આવું કીધું ત્યારે જ્ઞાન થયું કેવું જ્ઞાન થયું કરવા ઉદ્ધાર વાલો કરે લીલા નો વિસ્તાર શું જ્ઞાન થયું એને કે આ તો અનેક નો ઉદ્ધાર કરવા માટે આવી લીલા ભગવાને કરી છે મારા મોટા ભાગ્ય છે એવું એને પસ્તાવા સાથે વિચાર પછી આવ્યો પેલા ના આવ્યો મુક્ત હોય તે જાણે છે પરમ બીજા શું સમજે મર્મ જે મુક્ત હોય એને આવા લીલા ચરિત્રો પરમ પવિત્ર કરવા વાળા એના કળીમણને ધોવા વાળા એના આત્માને ચોખ્ખો કરવા વાળા મુક્તને આવું લાગે કે આ ચરિત્રોથી મારો આત્મા પરમ પવિત્ર થશે મુક્ષ ને એવું લાગે પણ બીજાને આના મર્મની કાંઈ ખબર પડે નહીં

શ્રીપતિ શ્રીધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધર મત્મજમ હરે માધવમ કેશવમ કામદમકા કા સ્વામી નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ વાલા ભક્તો આજે એકાદશીનો પરમ પવિત્ર દિવસ છે સાંજે મંદિરની અંદર મહામંત્રની ધૂન થશે તેમજ કથાવાર્તા થશે તો અવશ્ય બધા ભક્તો સાંજે મંદિરની અંદર મહારાજની ધૂન કરવા વાર્તાનો લાભ લેવા માટે પધારજો